ગ્લોબલ વોર્મિંગની સમસ્યાને નાથવા માટે એકમાત્ર વૃક્ષારોપણ જ ઉકેલ છે. કોરોનાની મહામારીમાં ઓક્સિજનની અછતને કારણે લોકોને વૃક્ષો ઉછેરવાનું મહત્વ સારી રીતે સમજાયું છે, ત્યારે આ વર્ષે વૃક્ષારોપણને સારો પ્રતિસાદ સાંપડ્યો છે. આ વર્ષે ગાંધીનગર જિલ્લાને હરિયાળો બનાવવા માટે ગાંધીનગર વન વિભાગ દ્વારા 17,20,000 રોપાઓનું લોકોમાં વિતરણ કરવામાં આવશે. લોકોને પોતાના ઘર કે દુકાન તેમજ ખેતરની આસપાસની ખુલ્લી જગ્યામાં વાવેતર કરીને ઉછેર કરી શકે તે માટે રોપાઓ મફત આપવામાં આવશે. વન વિભાગ દ્વારા ખુલ્લી જગ્યાઓમાં તેમજ રોડની બંને સાઈડમાં વૃક્ષારોપણની કામગીરી કરવામાં આવે છે, પરંતુ ગુજરાતના પાટનગર ગાંધીનગરનો ગ્રીન સિટીનો દરજ્જો જળવાઈ રહે અને રહેણાંક વિસ્તારો, ફાર્મ હાઉસ તથા ખેતરો સહિતની જગ્યાઓમાં મોટા પ્રમાણમાં વૃક્ષોના ઉછેર માટે વન વિભાગે જુદી જુદી નર્સરી અને કેન્દ્રો પરથી રોપાઓનું મફત વિતરણ કરવાનું શરૂ કર્યું છે. દરેક તાલુકા કક્ષાએ તેમજ મહાનગરપાલિકા વિસ્તારમાં આવેલી ફોરેસ્ટ ઓફિસ કે સરકારી નર્સરીમાંથી કોઈપણ નાગરિકો આ રોપાઓ વિનામૂલ્યે મેળવી શકશે. રોપાની વાવણીની સાથે સાથે ઉછેર થાય તેની તકેદારી રાખવાની વન વિભાગ દ્વારા જાણકારી આપવામાં આવી રહી છે. આ અંગે વન વિભાગના અધિકારી શ્રી SM ડામોરે માહિતી આપી હતી. ચાલુ વર્ષે ગાંધીનગર વન વિભાગ દ્વારા 17,20,000 રોપાનું વિતરણ કરવામાં આવ્યું છે. વન મહોત્સવ યોજના હેઠળ જેમાં ગાંધીનગરમાં વનચેતના કેન્દ્ર સેક્ટર 30, રાજભવન નર્સરી, 6-0 નર્સરી, સેક્ટર 17માં અમારી લોકલ મારી ડિવિઝન ઓફિસની બાજુમાં કચેરી છે ત્યાં આગળ, અને એક આદિવાળા નર્સરી અને એક પાલન, એટલા લોકલ સિટીની આજુબાજુ આટલા વિસ્તારોમાં રોપ વિતરણ કરવાના છીએ. જ્યારે એ સિવાય જિલ્લા લેવલે માણસા, પછી બેગામ અને કલો ત્યાં આગળ પણ 2-3 નર્સરીઓ છે, ત્યાં આગળથી પણ વિતરણ કરવાના છીએ. એમાં ગાંધીનગરમાં સૌથી વધુ વિતરણ લગભગ 11 લાખ રૂપિયાનું વિતરણ ચાલુ વર્ષે કરવાના છે, જેમાં સમય સવારના 8 થી સાંજના 6 વાગ્યા સુધી ગમે ત્યાં. ચાલુ વર્ષે કોરોના મહામારીમાં એ હિસાબે જાણી આમ વિચારીએ ને તો લોકોમાં ઘણો બધો ઉત્સાહ છે. આ 5 જૂનથી જ્યારે અમારો વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી થઈ ત્યાર પછીથી લોકોમાં એટલો બધો ઉત્સાહ છે કે આજે અમારી નર્સરીઓમાં તમે જઈને જોઈ શકો છો કે ઊભા રહેવાની જગ્યાની હોય એટલા વાહનો મળશે. સૌથી વધુ આયુર્વેદિક અને જે દવામાં વપરાતી હોય એવી સ્પીસીસનું બહુ વિતરણ થાય છે. એમાં સૌથી વધુ ચાલુ વર્ષે તુલસીનું વિતરણ થઈ રહ્યું છે, એ તુલસીનો ઉપાડ બહુ થઈ રહ્યો છે. એ સિવાય આયુર્વેદિક સિવાય ઇમારતી છે, ફળફૂલના પણ અમારી પાસે છોડ છે, એનું પણ પુષ્કળ પ્રમાણમાં વિતરણ થઈ રહ્યું છે. હું માનું છું ત્યાં સુધી વરસાદ આવતા સુધીમાં આ સાલ વિતરણ અમારું લગભગ પૂરું બી થઈ જશે. દર વર્ષે તમારા પાછળ સુધી વિતરણ ચાલુ રહેશે, પણ આ વખતે લોકોનો એટલો બધો પ્રતિસાદ છે કે બહુ જલ્દી વિતરણ અમારું પૂરું થઈ જશે. એમાં આયુર્વેદિક છે, પછી ફળફૂલ છે, એ સિવાય ઇમારતી પણ છે, છાયાના પણ વૃક્ષો છે, દરેક જાતના લગભગ 85 થી 86 જાતના અમારી જોડે છોડવાઓ ઉપલબ્ધ છે.